પેટની સ્થિતિ એવી છે કે પેટની અંદર તમે મમરો નાખો ને તો શરીર એમ નથી કહેતું કે તમે બીજું બધું ખાશો ને પછી હું ભેગા ભેગું આ મમરાના દાણા એ મમરાના દાણા માટે તેને એને આખી ફેક્ટરી ચાલુ કરવી પડે એને આ છેડેથી પેલા છેડેને પહોંચાડવું જ પડે તો એને કામ કોન્સ્ટન્ટ તમે આપો છો. બીજું કે આપણે અત્યારે આ ગુજરાત બધાની અંદર કાચી તો કહીએ છીએ પણ એ સિવાય કાચી આપણે જે ઘણી બધું કશું કહીએ છીએ ને ઘણું બધું ના બની શકે ને તો ઓછામાં ઓછી આઈટમ કે જેનાથી તમને તમારું શરીર એવી રીતના રિસ્પોન્ડ કરે છે ક્યારે પેટ ભરે છે ને એની સેન્સ તમે ભૂલે તમે એક કે બે આઈટમ કે નથી ત્રણ કે ચાર આઈટમ પણ તમે જે વિવિધ વસ્તુઓ ખાઈએ છીએ ને આપણે એનાથી આપણને પેટ કેટલું ભરાયું ને એની ખબર નથી. તમે એક કે બે વસ્તુ ખાવ ને પેટ ભરે છે ને એટલે તમને થાય બસ હવે આટલી વધારે ખાવશે નહીં તમે કાકડી ખાઈ કે નહીં ખાવ બરાબર કેળા ખાઈ તમે કેટલા ખાઈ શકો પણ જ્યારે તમે બધી તાલ શાકભાજી બધું તમે ખાવશો ને પછી પેટ ભરી જાય છે પણ તમને પૂછવામાં આવે એક રોટલી ખાશો હશે તો ચાલે એવું નહીં અડધી લેવો તારો ત્યારે અડધી લાવો જે અડધી રોટલી કહીએ ને પછી આપણે પછી પાછા ઊભા ના દીધી પછી કહી ગયા હવે થોડો મોહન થાય હવે થોડો બધા આવજો પછી બહુ વધારે ના આવતા એમ કરી પાછી એક પડવું મોહન થાળ કહી લેવા પછી એમ કે હવે થોડા સિવ હમણાં આવું તો તમારો પેટ તો ભરાતો જ નથી એટલે આ કારણ નથી ભરાતું આઈટમોની વેરાયટીના કારણે કેટલી એક વસ્તુ ખાવાની હોય તો આ નથી થતું પણ તમે જેમ જેમ અલગ અલગ વસ્તુઓ ખાવશો અલગ અલગ વસ્તુઓ ખાઈ ત્યારે શું થાય છે કે અલગ અલગ વસ્તુ પચાવવા માટે શરીરને અલગ અલગ અંતસ્ત્રાવો બનાવવા પડે છે પચાવો કે એક જ વસ્તુ બધા બધા જ ખોરાક નથી પચાઈ જાય એને બધા કેમિકલ્સ અલગ અલગ બનાવો કે જેની અંદર જુદા જુદા વસ્તુઓને ડાયરેક્ટ કરવા માટે જુદી જુદી કેમિકલ્સ બરાબર છે હવે બધા કેમિકલ છે ને એકબીજા સાથે એના હાર્ડવેર છે ને એ મેચ ના પણ થતા હોય કદાચ એની અંદર પણ કંઈક ના કંઈક પ્રોબ્લેમ્સ થતા હોય છે એના લીધે થઈને શરીરના બીજા બધા પાર્ટસને પણ તકલીફ થાય છે અને રોગો પણ એના લીધે થાય છે તેની કેટલીક વસ્તુ મિસપેચ થતી હોય છે કેટલાક કેમિકલ્સ અંદર અંદર મિસપેચ થતા હોય તો તમે જ્યારે વધારે પડતા કન્ટેન્ટ્સ ખાવશો અલગ અલગ વેરાયટી ખાવશો ને એ શરીર માટે હાર્મફુલ છે. તમે એક ટંકીએ બને એટલી ઓછી વસ્તુ ખાવ પછી પછી બીજા ટંકીએ ખાવ પછી બીજી વેરાયટી ખાવીશ તો બીજા ટંકીએ તો એક સાથે અલગ અલગ પ્રકારની વેરાયટીઓ ના ખાવ એનાથી તમારો ખાવા ઉપર કંટ્રોલ આવશે ને મન ઉપર કંટ્રોલ આવશે પચાવવાનું બહુ સરળ છે. તમે એક કે બે વસ્તુ ખાવ તો તમે ઉમદનું પેટ ઉભા થશો ને તો તમને પેટ હેવી નહીં લાગે તમને સ્ફૂર્તિ સારી લાગશે તમને ગેન નહીં છે. ઘણા બધા લોકો એવા છે કે નોકરી કરતા હોય છે તો એ લોકો લગભગ મોટા ભાગે ટિફિનમાં અને જ્યારે કામ બહુ હોય છે એ લોકોને ગેમ ચડે એવું ના ના ચાલે પોતાના કામમાં પૂરા કોન્સન્ટ્રેટેડ રહેવું પડતું હોય એ લોકો શું લાલવા શાક રોટલી નહીં પણ ત્યાં સુધી લોકો બહુ શાક રોટલી જ પી શકે તા કે ખાલી બે જ વસ્તુ આપી દે છે તે લોકો ટિફિનમાં બને એવી ઓછી વસ્તુ હોય છે. ક્વોન્ટિટીમાં ઓછું ખાવાની વાત નથી ભૂખ્યા રહેવાની વાત નથી પણ આઈટમો ઓછી તો સોળ કલાકનો ઉપવાસ એટલા માટે છે કે આપણા શરીરની અંદર બાકી આઠનો ટાઈમ છે એ ખાવા આઠ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી જયારે આઠ કલાક છે એ પચાવવા માટે સમય છે અને સવારના ચાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો સમય છે ને એ સફાઈ માટે છે. તો તમને થાય કે પચાવવાનો સફાઈનો સમય અલગ પણ હા એ અલગ છે પચે છે ત્યારે સફાઈ નથી થતી ત્યાં તો પચવાનું જ કામ ચાલુ છે અને શરીરની એક ખામી કરો તો ખામી પણ આ વસ્તુ શરીરની હોય કે માણસની હોય બધી જગ્યાએ વસ્તુ કહેવાય છે કે કોઈ પણ વસ્તુ બે કામ એક સાથે નાખે છે સફાઈનું કામ ને પચાવવાનું કામ બે કામ નાખે છે એવી રીતના ઇન્ટરનલ કામ ને એક્સટર્નલ કામ બે નાખે છે. તમે જ્યારે એમ કહો છો કે હું ખાઉં અને એના પછી કામે વળગું તો અંદર પાછળ ક્રિયા ચાલુ થઈ છે બહારનું તમારે કામ કરવું છે બે કામ નાખે છે એટલા માટે તો આપણે ગેસ ચડે છે જમીન કે જમીને સુઈ જાઓ થોડો આરામ કરો થોડીક વાર શાંતિથી બેસી જાઓ કે પચાવવાની ક્રિયા કરી શકો. હવે પાણીની બાબતમાં આપણે માનીએ છીએ અને આપણને બધા ઘણા બધા લોકો કહે છે કે દિવસ તો ચાર પાંચ લીટર પાણી પીવું જોઈએ કોઈ સાત આઠ લીટર પાણી પીવું જોઈએ કોઈ દસ પંદર ગ્લાસ પાણી પીવું જોઈએ આ ઉનાળાના ટાઈમમાં આ રીતે હવે પાણી જરૂર ઋતુ પીવું જોઈએ જરૂરથી વધારે પાણી પીવાની પદ્ધતિ પણ સ્પષ્ટ થાય છે કેટલા માટે કે જરૂર વગરનો ખોરાક અને જરૂર વગરનું પાણી
એ તમારા શરીરને કોઈ જરૂરી હોતું નથી, એ શરીર માટે નુકસાનકારક છે. તમને જયારે તરસ લાગે ત્યારે તરસ જેટલું પાણી તમે પીવો. બાકી તમને ખબર હોય શરીરની અંદર 70% પાણી ભરેલું છે તો આપણે ખબર જ છે. એટલે જો તમારું વજન 70% છે, 70 કિલો છે, તો એનો મતલબ કે તમારા શરીરમાં 49 થી 50 કિલો તો પાણી જ નહીં ભરતું. તો પછી તમે એમ કેમ કહો છો કે બીજું 5-7 લિટર પાણી નાખવું જરૂરી છે? જરૂરી તો કંઈ છે જ નહીં. હવે તમે એટલું બધું પાણી પીવો તો જેટલું પાણી પીશું એટલું કાઢવું તો પડશે, પીશાબ તો કરવું પડશે, અંદર તો રાખવાનું નથી. કાં તો પરસેવા માટે કાઢશો, તમે પીશા માટે કાઢશો, પણ એ પાણી પીશો ને એનાથી કિડનીનું કામ તો વધી જવાનું, ફિલ્ટર કરવાનું. બીજું એ કે શરીર માટે ખોરાક હોય કે પાણી, શરીર માટે બધું ખોરાક જ છે. શરીરને પાણી પણ પચાવવું જ પડશે. તમને ખબર છે પાણી, પણ શરીરની અંદર એને ખબર નથી કે આ પાણી આવ્યું કે ધમસપ આવ્યું કે કરવાઈ આવ્યું કે ગુરુ શબ્દ આવ્યું કે ઝેરવાળું પાણી. એને પાણીના એક એક અણુને ચેક કરવો પડશે, બરાબર? તો એને પાણીને પચાવવામાં શરીરની ઘણી બધી એનર્જી વપરાય પણ જાય છે. તો જરૂર વગરનું પાણી તમે જયારે પીવો છો ત્યારે તમારી કિડનીને નુકસાન થાય છે. હવે કિડનીને નુકસાન થાય છે એમાં એક ટાઈમ એવો આવે છે કે કિડની પતી જાય. કિડની પતી જાય પછી તમને લોટરી નહીં કહેવાય. હવે તમારે જરૂર 1 લિટર પાણીની પ્રવાહી લેવાનું. એટલે એની અંદર દાળ પણ આવી ગઈ, ચા પણ આવી ગયું, સૂપ પણ આવી ગયું અને પાણી આવી ગયું, બધું પ્રવાહી. જેને પ્રવાહી કહેવાય એ બધું પીવું નહીં, તમારે 1 લિટર પીવાનું. તો આપણે હવે આપણે લોટરી પૂછવું જોઈએ કે સાહેબ હવે હું જે 1 લિટર દવાઈથી જીવી શકું છું તો પહેલા નહોતું જીવી શકતો. તો પહેલા તમે 15-15 ગ્લાસ પાણી પીવડે અમારી કિડનીઓ બતાવી દીધી, અને હવે તમે એમ કહો છો કે હવે ડાયાલિસિસ ઉપર ચડી જાઓ અને હવે તમારે દરરોજ 1 લિટર દવાઈ પીવાનું. તો પહેલા આ કીધું હતું તો અમારી કિડનીઓને શું કામ બતાવી દીધું? અરે કિડની એક એવી વસ્તુ છે કે એની ટ્રીટમેન્ટ ચાલુ થાય ને પછી એ બંધ નથી થતી, અને એની ટ્રીટમેન્ટ મોંઘી જ છે. કિડનીની કોઈ ટ્રીટમેન્ટ સસ્તી છે જ નહીં. કે તાવ અને શરદીની જેમ 200-500 રૂપિયામાં તમારી કિડની ટ્રીટમેન્ટ થઈ જાય તો કિડની મરી જાય, સિવાય કે તમારી પાસે કોઈ પ્રોપર બે હોય કે કંઈક તમે ગવર્મેન્ટ સર્વન્ટ હોય ને જે પછી તમારે મેડિકલના પૈસા આવતા હોય, પછી તો ડાયાલિસિસ મોંઘું પડી જાય. એવી પ્રોસેસ છે જેને અઠવાડિયામાં 2-3 રૂપિયા કે ડાયાલિસિસ કરાવવાનું હોય. એવા લોકોની વાત સાંભળું ત્યારે તો બહુ દૂર થાય કે આ અંદર પહોંચી કેવી રીતે શકતા હશે. અને દરેક બાજુ હા દરેક બધું કરાવવાનું એટલે એમાં ઘરે આખું બરબત થઈ જાય. એટલે મારા તો મરવાનું જે નક્કી છે આરોગ્ય બધા ને મારતો જાય. આખી જિંદગીની બચાવી ગોળી એક એક પૈસો છે જોડી જોડી ભેગા કરવાના, એની અંદર કોકે કોકે વાપરી નાખવાના. તેના કરતા આટલું બધું પાણી ના પીવું શું? અને બીજું એ છે કે કેટલી વસ્તુ માનસિક છે, ખાવાની અને પીવાની વસ્તુ સાથે આપણી માનસિક પ્રોગ્રામિંગ આપણું જોડાયેલું છે. હવે ઘણી બધા આપણે ઉનાળામાં બરાબર ગરમીમાં અંદર આપણે જાઈએ અને એમ થાય કે ફટાફટ 2-3 ગ્લાસ પાણી લાવો તો બહુ તરસ લાગે છે, બરાબર? એ 2-3 ગ્લાસ પાણી તમે પી જાઓ ને તો એમાં ગુજરાતમાં 10-15 જ દોરો છે, બરાબર? તો તમે એવા વખતે 1 ગ્લાસ લો, એમાં 1/4 ચોથા ભાગનો ગ્લાસ ભરીને પાણી લો અને સીપ કરી કરી પીઓ. જ્યારે સીપ કરી કરી પીઓ છો ને એવી રીતે તમે સીપ કરીને પાણી પીવો. તમે 20 ઘૂંટણાથી વધારે ક્યારે નાખી શકો? 20 ઘૂંટણા હું તમે મેક્સિમમ કહું છું, તમે 20 સીપ ના મારી શકો. એટલે માણસની એક ટેન્ડન્સી છે કે હું એટલે મગજની અંદર એક ગોઠવણ છે કે તમે કેટલા ઘૂંટણા પાણી પીવો છો. એટલા ઘૂંટણા પાણી પીવો લગભગ તમે 8-10 ઘૂંટણા પાણી પીવો ને એટલે તમને ધરપ થઈ જાય. એનાથી વધારે પાણીની કે તમારે જરૂર હોતી નથી. એવી જ રીતે ભોજનમાં, ભોજનમાં દરેક માણસનો ખોરાક એવરેજ 25 ફળિયાનો ખોરાક છે. કોકનો 20 ફળિયા હોય, કોકનો 30 ફળિયા હોય, પણ એવરેજ ખોરાક 25 ફળિયા. તમે લગ્ન પ્રસંગમાં જાઓ ને ઘણી બધી આઈટમ હોય ને તમે 25 વસ્તુ ચાખી લો ને એટલે પેટ ભરી જાય. હજી તો ચાખી જ છે, હજી તો ખાધી જ નથી. હજી આપણને એમ થાય કે આ તો ઓછરી નાની પડી, ખાવ ખાવું નથી તો ખાવું, જે ખાસ ખાવી હતું ખાવાની જ લીધી. એવું થાય લગ્ન પ્રસંગ. એટલે તમે કોળિયા કઈ સાઈઝના લો છો ને એ મહત્વનું નથી, તમે 25 પટકા મોઢા મૂકો ને પેટ ભરી જાય. તમે પદ્ધતિને પૂરેપૂરી રીતે ફોલો કરશો તો તમે તરત ભૂખ
જે બજારની લાગે છે અથવા તો ઈગોનું જે અવેરનેસ નથી એ અવેરનેસ પણ આવી જશે. તમે પછી એમ થશે કે પાણીની તરસ લાગતી જ નથી. અત્યારે અમે બધા જે આ પદ્ધતિથી જોડાયેલા છે એ બહુ સારી રીતે ખબર છે કે દિવસમાં એક બે ગ્લાસથી વધારે પાણી પીવાની જરૂર પડતા જ નથી. કે કાચું છે જે ખાવા પીવાનું છે બધું કાચું શાકભાજી કાચા ફ્રૂટ્સ હોય છે એની પાછળ એની અંદર 80-98% સુધી પાણી હોય છે. 98% સુધી પાણી હોય છે. આપણે એમ કે 98% પાણી એટલે તો હાથમાં લઈએ અને પાણી દેખી જાય પડી. પણ મેં જોયું છે કે 15 કિલો તરબૂચનો જયારે રસ કાઢવામાં આવ્યો ને ત્યારે પીછો ખાલી ચાનો કપ અડધો ભરે એટલું જ પૂછો નીકળ્યું. તો વિચાર કરો 15 કિલો તરબૂચમાં પાણી કેટલું આજ સુધી આપણે કલ્પના જ નથી કરી. તમે ખૂબ જ પેટ ભરી તરબૂચ ખાજો પછી દાખલા સુધી ગ્લાસ પાણી પીજો. તમારું કોળી પાસે ને તમે પીત ના શકો. તમે પેટ ભરી તરબૂચ ખાવ ને તો તમે પાણી જ ના પી શકો. એટલે તમે જે ખાધું છે ને એ ખાધું નથી પીધું જ છે. એમાં ખાલી 5% જેટલું માંડ સોલિડ છે બાકીનું બધું પાણી જ ભરેલું હતું. તો તમે જેટલું કાચું ખાવ છો ને એ જ પાણી જેટલું ભરવું છે. એ તમારે એક્સેસ પાણીની કોઈ જરૂર છે જ નહીં. એટલે એક્સેસ જે શરીરને આપતા હતા અત્યાર સુધી એ એક્સેસ બધી જ વસ્તુ આપવાની બંધ કરી દો અને ઘડિયાળ જોઈને ખાવા પીવાનું બંધ કરી દો. 8 વાગે જમી લેવાનું ગીતા પડ્યા એટલે અનુભવ કરી શકાય. શરીરના અનુભવ બનો વિરામ કા પાણીના અનુભવ બનો એ નિયમો બધા કાઢી નાખે. આ બીજી વસ્તુ કે જે આપણા ઘરમાં નાની નાની બાકી ઘરેથી છેલ્લે શાક વધે અને પછી જે આપણે બતાવવાની કોશિશ કરીએ તો બધા ચમચી ચમચી લેવું એટલે પછી આ પતી જાય. થોડો પણ ના એ ચમચી એ ના કેમકે એ ચમચી પણ કઈ ગંદી પડેલી હોય ને કે આખા રૂમમાં ગંદી ગંદકેલા અને ગંદ નો મતલબ શું ભાઈ એટલે તમને એમ થાય કે હું આટલું જ ખાઉં છું આટલામાં શું હતું. સવારમાં એક અડધી વડતી શાક હતી દૂધી આપણા હસબન્ડ પહેલાં થોડું દૂર કરી દીધું બાકી સાંજે તો ખીચડી તો તાજી જ પડી ગઈ. એક એક ચમચી જેટલું જ શાક હતું પણ એક એક ચમચી જ ગેસ કરતા. એટલે ગેસ થવાનું કારણ બાસી ખોરાક જ છે. અને તમને એમ થાય કે થોડાકમાં શું વાંધો થોડાકમાં જ વાંધો આવે છે. એ સારું છે ને એ ગમે તેટલું છે ને એ પચાવવામાં તકલીફ નથી થતી પણ જે ખરાબ છે ને એ થોડું કે છે ને એ પચાવવામાં શરીરને બહુ તકલીફ પડી જાય છે. કેમકે થોડાક ખરાબ પહોંચી નથી પડતા. એટલે જે એમના મને ત્યાં સુધી તાજું તાજું બને એ તાજું તાજું જ કહી લેવાનું. પણ તાજા તાજાનો મતલબ એ નથી કે ખોરાક ખરાબમાં ગરમ કરવો. ઘણા ઘરમાં મેં જોયું છે કે 5-5, 7-7 જણા વારાફરતી જયારે જમવા બેસે ને ત્યારે એટલી વખત દાળ ગરમ થાય. 5 વખત ગરમ થયેલી દાળમાં બાકી વધુ શું હોય તો પછી આ બી દાળ પછી જે બને આવું બધી આ વસ્તુ જે વારંવાર ગરમ થયેલી હોય એ પણ એનું પણ આયુષ્ય પતી જાય. અને આયુષ્ય પતી જાય ને પછી બધી ગેસ ઉપાડવાનું. કોઈપણ વસ્તુ વારંવાર ગરમ થાય એટલે એમાંથી ગરમ નીકળે ગેસ નીકળે. સાયન્સનો નિયમ છે કે ગરમમાંથી પ્રવાહી ગરમ પ્રવાહીમાંથી વાયુ ગરમ. તો એ વારંવાર ગરમ થાય ને એ વારંવાર ગરમ થયેલા જે ઘરમાં આવા રિવાજ હોય ને એમાં જે છેલ્લો ખાતો હોય ને દરરોજ નિયમિત પડે બધાની રસોઈ જે છેલ્લો ખાતો હોય એને જ વાયુ હોય જ. વારંવાર ગરમ થયેલી દાળ એને ખાઈ છે. એવી રીતે ઘણા ઢોસા બનાવે ઘરે એવી સંભાળ બનાવે તો પછી પેલો જે સંભાળ ઠંડી ઉભરો ગરમ કરતી ઉભરો ગરમ કરતી. તો વારંવાર ગરમ નહીં કરવા થોડો લવસિક હોય ત્યાં સુધી ખરીદી શકાય છે. કઈ હું એમ નથી કેતો કે ફ્રીજમાં મૂકેલો સંભાળ તમે ઠંડો ઠંડો પીવો. પણ વારંવાર તમે તાજો કરેલો છે તો પછી વારંવાર ગરમ ગરમ કરવા જવું કેવું શું લાગે. ઘણા લોકો શાક પણ ગરમ કરતા કે આ તો શાક ઠરી રસાવાળું શાક હોય થોડું ગરમ ગરમ હોય સાક અને હવે તો ઓવન પાસે એટલે એમ થાય કે થોડું ઓવનમાં તાજું તાજું વખશે તો મળા નહીં થાય ઓવનમાં ઉતરાણ વિસાર મળે એટલે વારંવાર ગરમ ના.